ઘણા ખેડૂત મિત્રો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે આપણે અનેક ચેનલોમાં સાંભળતા હોઈએ છીએ કે આગામી ચોમાસું જે વરસાદ શરૂ થશે તે ભારે પવનો અથવા તો વાવાઝોડા સાથે શરૂ થશે કે કેમ કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકમાં ઉનાળુ તલ મગફળી બાજરી કે મગ જેવા પાકોનું વાવેતર છે તે કરેલું છે હવે ભારે પવન કે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળે તો આપણા ઉનાળુ પાકો મોટાભાગના કાપણી અવસ્થાએ આઠ દસ દિવસ પછી હશે તો ત્યારે ઘણી બધી નુકસાનીની શક્યતાઓ વધી જાય એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે અને ટિટવડીના ઈંડા છે તેનો વર્તારો આપણા પ્રાચીન આપણા જે વડીલો હતા વૃદ્ધો હતા તે કુદરતી રીતે ટિટોડીના ઈંડા છે તેને અનુમાનના અંદાજે વાવાઝોડાની આગાહીઓ છે તે વ્યક્ત કરતા હતા તો અત્યારે ઘણી બધી જગ્યાએ ટીટોડીના ઈંડા છે તેમાંથી બચ્ચા છે તે બહાર નીકળશે તેવા મત મતાંતરો ખેડૂત મિત્રો અત્યારે જણાવી રહ્યા છે ટૂંકમાં ચોમાસું આ વર્ષે બે હજાર બાવીસનું જે ચોમાસું છે તે વહેલું આવે તેવી શક્યતાઓ ઘણી બધી ચેનલોમાં આપણે અત્યારે વિડીયો સ્વરૂપે સાંભળી રહ્યા છીએ આ ચિંતાને કારણે ખેડૂત મિત્રો છે તે આવા બધા જ મેસેજ વિડીયોને લીધે ખેડૂત મિત્રો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આ બધી જ બાબતો છે તે કુદરતી છે ક્યારે કંઈક ને કંઈક વાતાવરણ એક બાજુ એક એકથી બીજી દિશામાં ફંટાય તો ઘણી વખત આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હોય તે પ્રમાણે પણ બને પરંતુ આપણે ખેડૂત મિત્રો હવે તૈયારીમાં રહેવાનું જે ખેડૂત ભાઈઓને કાપણી અવસ્થાએ છીએ તેવા ખેડૂત મિત્રો થોડી ઉતાવળ રાખે જેથી કરીને પાછળ વાવાઝોડું કે ભારે પવનો આવે કે માવઠું થાય તો આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો થોડીક ઝડપ કરવાની મજૂરોની સગવડ ન હોય તો બાજુના ગામમાંથી પણ મજૂરોના સેટિંગ કરીને તાત્કાલિક ધોરણે ખેડૂત મિત્રો ઉનાળુ એ હોય તો કરી લેવાની જેથી કરીને પાછોતરો વરસાદ માવઠું કે ભારે પવનો કે વાવાઝોડું છે તે આવે તો પણ આપણે તાજી એવી નુકસાની છે તે ન આવે પરંતુ ખેડૂત મિત્રોને આ વર્ષે બીજી પણ ચિંતા એક જોવા મળી રહી છે બીજી ચિંતા એ છે કે આગામી ચોમાસુ ઋતુમાં હું કયો પાક વાવું કારણ કે ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ અડદનો પાક વાયો હતો ડુંગળી છે તુવેર છે કે મગ છે આવા પાકોમાં ઘણી બધી નુકસાનીઓ છે તે ખેડૂત મિત્રોએ ભોગવેલી હતી એટલા માટે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ચિંતા અનુભવી રહ્યા છે કે અમારે ઘણા બધા અમને પૂછે છે કે પરાશરા ભાઈ અમે શેનું વાવેતર કરી આપણે અનેક વિડીયોમાં માહિતી આપી ચૂક્યા છીએ કે કપાસ જેવો પાક હજી આપણે સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓને બાદ કરતા ગુલાબી ઈયળ છીએ તે ઓછી આવે છે આવે છે પરંતુ ઓછી આવે છે છતાં પણ આપણા દેશના લોકોની કોઠાશોધ પાક સંરક્ષણ અને મહેનત કરી લેવાની ટનાટન તૈયારીના ભાગરૂપે આપણે ગુલાબી ઈયળ ઉપર સારું એવું નિયંત્રણ છે તે મેળવીએ છીએ એટલા માટે અમારી દ્રષ્ટિએ થોડો ઘણો અવકાશ તમારી જમીનમાં ખેતરમાં કપાસને આપો તો અમારી દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે બાકી તમારે તમારા વિસ્તારને અનુકૂળ જે તે પાકોમાં તમને જાજુ વળતર વધારે વળતર છે પુષ્કળ વળતર મળતું હોય તેવા પાકો તમે વાવી શકો છો હવે આ વર્ષે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષો થયા ચોમાસું પાકોમાં અજમાનો પાક છે તે મેદાન મારતો જોવા મળે છે કારણ કે અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં ગયા વર્ષે ચોમાસું અજમો છે તેનું વાવેતર ઘણા બધા વિસ્તારોમાં વધ્યું હતું અમે અંદાજ અનુસાર ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો સાથે સતત અમે સંપર્કમાં હોવાને લીધે માહિતી આપી કે જે દર વર્ષે અજમો ચોમાસુ ઋતુમાં વાવે છે તેવા ખેડૂત મિત્રો છે તે વાવેતર વધારવાની વાતો કરી રહ્યા છે અમને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે પરસરભાઈ અમારે કપાસ માંડ પાંચ થી હાથમાં થાય છે તો અમારે બીજો વિકલ્પ જ નથી જેના કારણે અમે અજમાના પાક ઉપર પસંદગી ઉતારી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અજમો વાવીને અજમો નીકળે ત્યાર પછી સૂરજમુખી વાવવાનું આયોજન છે તે કરતા હોય છે આ બંને પાકો છે તે કદાચ આવનારા વર્ષોમાં ખાસ કરીને ચોમાસું પાકમાં આપણે વાત કરીએ તો અજમો છીએ તે ભાવનગર અમરેલી જિલ્લામાં વધુ ખેડૂત મિત્રો વાવે તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત એરંડા દિવેલા વાવતા ખેડૂત મિત્રોના ઘણા બધા ફોન આવે છે કે પરાસરા અમે કપાસ વાવી તો કેમ થાય હવે ખેડૂત મિત્રો કપાસ આખી દુનિયા વાવે છે કપાસનો પાક કોઈ નવો પાક નથી પરંતુ ગુલાબી ઈયળના બીકે ખેડૂતો છે તે ડરી ગયા છે ખેડૂત મિત્રો ગુલાબી ઈયળથી ડરવાની કોઈ જરૂર નથી આપણે જે તે અવસ્થાએ ગુલાબી ઈયળનો પીરિયડ આવે છે તે નિશ્ચિત જ છે કે ભાદરવા ટાઈમે જે ગરમીનું જોર વધે રાત્રિનું તાપમાન અને દિવસનું તાપમાન છે તે વધતા ઓછા પ્રમાણમાં સેમ થઈ જાય સરખું થઈ જાય ત્યારે આ ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે તે કાંઈક વધી જતો હોય છે તો આ સમય ગાળા દરમિયાન આપણે ખેડૂત મિત્રો ફેરોમેન ટ્રેપ છે પ્રકાશ પિંજર છે નોન બેટરી કપાસ્યાનું વાવેતર છે આવા થોડા ઘણા ચાવીરૂપ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમલવારી કરાવી તો આપણને ગુલાબી યણમાં સારી એવી રાહત છે તે રહેતી હોય છે હવે ખેડૂત મિત્રો તમે અજમો છે તે ચોમાસું પાકોમાં વાવો તો અજમામાં ખેડૂત મિત્રો ચોમાસામાં અજમાનો પાક ઉગતાની સાથે જ નાની નાની ઈયળો છે તે જોવા મળતી હોય છે તેને ધ્યાને રાખીને ખેડૂત મિત્રો તમે આયોજન કરજો ઘણા ખેડૂત મિત્રો વાત કરતા હોય છે કે ચોમાસામાં અજમો છે તે ઉગી ગયા પછી તરત જ ઉતરી જતો હોય છે ખેડૂત મિત્રો એ કોઈ રોગ નથી ફૂગનો કેવો કોઈ કે ફૂગના લીધે ઉતરી જાય પરંતુ નાની ઈયળ છે તે ઉગતાની સાથે જ અજમાના પાકમાં જોવા મળતી હોય છે એવું અમારા એક અજમાના પ્રગતિશીલ ખેડૂતે અમને કીધું હતું કે જેથી કરીને અમે તમને જણાવી દઈએ તો તમે તેના માટેના પગલાં છે તે સમયસર લઈ શકો અજમાની ખેતી ઓછા ખર્ચમાં થતી હોવાથી તેનો વાવેતર વિસ્તાર છે તે દર વર્ષે વધી રહ્યો છે પરંતુ સાહસિક ખેડૂતો છે તે જ ચોમાસામાં વાવે છે બાકી મોટાભાગના ખેડૂત મિત્રો શિયાળુ ઋતુમાં અજમો વાવીને ખૂબ સારું ઉત્પાદન લીએ છે અજમાની ખેતીનો વાવેતર વિસ્તાર એટલા માટે વધી રહ્યો છે કે બીજા પાકો કરતાં રોગજીવતના પ્રશ્નો ઓછા રહ્યા છે અને વળતર છે બજાર ભાવ છે તે ખૂબ સારા મળતા હોવાને લીધે ખેડૂત મિત્રો છે તે અજમો વાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે પરંતુ અજમાનો વાવેતર વિસ્તાર છે તે ગુજરાતમાં છૂટો છવાયો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મુખ્ય ત્રણ પાકોનો વાવેતર વિસ્તાર છે તે દબદબા વેર છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે જેમાં આપણે વાત કરીએ તો કપાસ મગફળી અને બીજો પાક એટલે આપણો દિવેલાનો એરંડાનો પરંતુ મગફળી અને દિવેલાનો એરંડાનો પાક છે તેમાંથી ખેડૂત મિત્રો આ વર્ષે કપાસમાં આવવા માગે છે તેવા ઘણા બધા સમાચાર છે તે અમને અત્યારે મળી રહ્યા છે કારણ કારણ એટલું જ કે કપાસના બજાર ભાવ છે તે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ખેડૂત મિત્રોને મળ્યા હોવાથી બજાર ભાવની દેખાદેખીને લીધે કપાસનો પાક છે તે બે હજાર બાવીસમાં આપણા સમગ્ર ભારત દેશમાં વધારે પ્રમાણમાં મેદાન મારે તો નવાય નહીં કારણ કે ગુલાબી ઈયળ આવે છે છતાં પણ વળતર બીજા પાકો કરતા કપાસના પાકમાં ગુલાબી ગુલાબીય ઓછી આવે સુકારા જેવા રોગ છે તે ઓછા જણાય તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો કપાસનો પાક અપાવી શકે છે એટલા માટે જ ખેડૂત મિત્રો છે મગફળી અને દિવેલા એરંડા બંને પાકોને સાઈડ ઉપર રાખીને કપાસને જગ્યા આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે તો ખાસ કરીને નવા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવા જઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને અનુભવ નથી તો આપણે તેવા ખેડૂત ભાઈઓને સલાહ આપી કે વાવણી લાયક બાકી જે ગુલાબી ઈયળની જે આત્મઘાતી પેઢી છે તે જોવા મળે છે તે અમારી દ્રષ્ટિએ ઈંડા મૂકવાનું પસંદ નથી કરતી એટલા માટે આપણને પહેલી વીણીમાં ગુલાબી ઈયળ થી આપણે બચી શકીએ જ્યારે ભાદરવા સમયે જે ખેડૂત મિત્રો યુરિયા ખાતર વધારે આપીને કપાસને એકદમ લીલોછમ રાખે છે અને લીલી રાખ કપાસનો છોડ લીલો રાખે તેવા ખાતરો અને જંતુનાશક દવાઓના છંટકાવ કરે છે જેના કારણે ગુલાબી ઈયળ છે આપણા કપાસમાં પડી રહી છે તો આ સમયગાળા દરમિયાન થોડી ઘણી પીએચ ઘટાડી દેવાનું આ ઉપરાંત ખાસ કરીને આપણે એવા ખાતરો આપવાના કે ઝડપથી ઝીંડવા છે ફૂલમાંથી ઝીંડવા બંધાય અને ઝીંડવામાંથી રૂ છે તે ઝડપી ફાટે આ માટે પોટાશ ખાતરનો જે ખેડૂત મિત્રો સારો એવો ઉપયોગ કરી જાણે છે તેવા ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળમાંથી ઘણી બધી રાહત છે તે મળતી હોય છે અને પ્રોફેનોફોસ જેવી જંતુનાશક દવાઓ અથવા તો ક્વિનાલ ફોસ ક્લોરપાયરીફોસ આવી બધી જંતુનાશક દવાઓના છંટકાવ ફૂલ અવસ્થાએ ચાલુ રાખે છે કે જ્યારે ફેરોમેન ટ્રેપ લગાવેલી હોય ત્યારે જ આપણને ખબર પડે કે હવે બરાબર ઈંડાનાશક અને નાશક દવાઓના છંટકાવ કરવાનો પૂરેપૂરો સમય છે તે આવી ગયો છે અને તેનું નિયંત્રણ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ગુલાબી ઈયળમાં સારી એવી રાહત છે તે મેળવતા હોય છે ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ માહિતી તમને કેવી લાગી તે ચોક્કસ અમને આ વિડીયોમાં જણાવજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી માહિતી તમને કેવી લાગે છે ખેડૂત મિત્રો અમારી માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું તે તમે નક્કી કરી શકો છો પરંતુ તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે કઈ પગલાં ભરતા હો તે તે રીતે ભરીને સરસ મજાનું કપાસના પાકનું 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 અજમાના કે કે મગફળીના દિવેલાના જે પાકોનું વાવેતર કરી સારામાં સારું ઉત્પાદન અને બજાર ભાવ મેળવો અને ખેતીમાં ખૂબ પ્રગતિ કરો તેવી આશા સાથે આપણે આ માહિતી છે તે પૂરી કરી છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ ખેડૂત મિત્રો